તો મને મારી નાખીશ, મારા છોકરાને મારી નાખીશ ને તો તું કોઈ દિવસ સુખી નહીં થા. ભૂતડી આવું ન કરે, એટલો બધો અત્યાચાર ન કરે. હવે અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે, હવે તું મારી નાખવાની શું? અમને કહે તું હવે જીવવા દે ને ભૂતડી, તું જીવવા દે અમને. તમને બે માં દીકરા ઠાયર મેં નાખવાના છે, આમાં જેટલી ગોળી છે ને બધી પોરવી દેવાની. ત્રણ ગોળી તને પોરવી દેવાની, ત્રણ ગોળી તારા છોકરાને પોરવી દેવાની. અને આ ભાભો ડોશી ભલે રહે, એને કઈ કોઈનું કઈ બગાડ્યું નથી, કોઈને કઈ હેરાન નથી કરાય. દી બેન જીવવા દેવાના છે, બાકી તમને માં દીકરા નિક છે ને મારે જીવવા દેવાના આવે. મેં નિર્ણય કરી લીધો છે કે તમને ઠાયર મેં નાખવાના છે. એમ નહીં ભૂતડી, પણ તે કીધું તું ને કે હું પોલીસ કેસ કરીશ, પોલીસ સ્ટેશને તને લઈ જઈશ, તમને માં દીકરાને જેલના હરિયા ગણાવીશ, એવું બધું તે કીધું તું ને. તે તું તો અત્યારે હાવ ફરી ગઈ, તું હવે અમને મારવા ઊભી થઈ છો, બંદૂક ઉપાડી લીધી, અમને જીવવા દે ને, એટલું બધું હું કામ હેરાન કરો છો અમને? માર માને ભૂતડી, હું તને પગે લાગુ. હવે તું આવીને તે દુની મેં હરખાય શ્વાસ મારો નથી લીધો, અને હવે તું મારવા ઊભી થઈ છો. હવે તું કોઈ દી શ્વાસ નહીં લઈએ, હમણાં ગોળી માર દઈશ ને તને ભડાકો કરીશ ને, એટલે પછી તું કોઈ દી તારી જિંદગીમાં તું શ્વાસ નહીં લઈએ, એટલે તને હવે ભડાકે જ દેવાનો છે, જીવવા નથી દેવાનો. મહણિયા કઈ ભૂતડી તો આને એની માને માને કાળિયા કલુટા ને માર માને, મારે કાળિયા કલુટા ને લગ્ન કરી લેવાશ, મને બહુ ગમી ગયો કાળિયો કલુટો. અમાર બે નો કલર સેમ ટુ સેમ છે ને, એટલે કલર જાય પૈસા પાસા. કલુટી તું કઈ બોલ માં નકર છે ને, એક ગોળી તને પોરવી દેશે, એટલે મોઢામ જીભડો ભરાઈને ઊભી રહે સાઈન મેની ની. તું કઈ બોલતી નહીં, એને છે ને કોઈ લગ્ન નથી કરવા દેવાનું, એને જીવવા જ નથી દેવાનો કાળિયા કલુટા ને. એની માને મેં નાખવાની છે અને એને મેં નાખવાનો છે, એટલે મામલો પતી જાય. ભૂતડી લેને હટ, હવે મામલો પતાવી દે ને, મારી નાખ ને બેય ને, પછી આપણે જવાનું છે બહાર, અને આ બેયની લાશે ઠેકાણે પાડવી જોશે, અને આ ભાભોન ડોશી છે ને એને આપણે પટાવી લેવા જોશે, એટલે ભાભોન ડોશી કોઈને કાંઈ કહે નહીં, નકર તારો ખૂનનો આરોપ લાગશે, તો આજીવન જેલમાં રહેવું જોઈએ તારે મારે બેયને. ગાંધી ભૂતડી બટા જીએ છુઈ જવા દે, મારી દીકરીને માયરમાં, અને આ મારો ભાણિયો છે એને માયરમાં બટા, તું હવે જવા દે. ના ના દાદા, તમે તો કઈ બોલતા જ નહીં, તમારી દીકરીએ અને તમારા દીકરીનો દીકરો છે ને કાળિયો કલુટો, જો ડોળાળો ઉભો રોવે છે અત્યારે, ખોબે આહુડે ભલે રોતો, એને છે ને કોકની દીકરીની જિંદગી બગાડી છે, બહુ અત્યાચાર કર્યા છે, અને બીજા લગ્ન કરવા રૂપાળી વહુ લાવી હતી, કાળી નથી ગમતી, લે લઈ આવો જાવ હવે, હવે જીવતા રેવા દઈશ તો બીજી વહુ લેવા જશો ને હવે. અને છે ને તમને બેને મારતા પેલા હું એક વાત કહી દઉં છું, કાન ખોલીને બે સાંભળીયો સાની મની ના આવ, અને આ પ્લાન મારો ને ગોગડી નો હતો, અને અમે બે મળી અને તમને બેને બરબાદ કરવાનો અમે બે નક્કી કર્યું હતું, કે મા દીકરાને ક્યાંય ના નથી લેવા દેવાના. હવે જો બધી પ્રોપર્ટી મેં મારા નામે કરી લીધી, વાડી ને ઘર ને જે કઈ છે એ બધું, એટલે હવે તમારી પાસે કઈ રહેવા નથી દીધું. મેં મને લાગ્યું જ તું કે આ બધું કામ કરનારા ગોગડી બેન જ હોય, ગોગડી બેન જ બધું કર્યું હોય, નકર હવે તું અહીંયા ભૂતડી, તું અહીંયા લંગુની બેનપણી તો નથી, ગોગડી બેન ની બેનપણી છો, એટલે મને ખબર તો હતી જ તે કે આમાં ગોગડી બેન હોય જ તે, એને જ બધું કરાયું એમ ને. વાંધો નહીં, ભલે કરાયું, બહુ ભોગવશે, અમારા જીવ લેશે ની પછી ભોગવશે વેલા મોડા, તો હોય જ તે ને. એની નણંદ ને તમે હેરાન જ એટલી કરી છે, કેટલી હેરાન કરી છે તમને ખબર છે? કોઈની દીકરીને એટલી બધી હેરાન કરાય? કાલ હવારે તારી બેને ઉરકી કે ખાહરે જશે ગમે ને, ગોગડી ભાઈ અરે કર્યું છે ને એનું, તો એને એટલી બધી કોઈક હેરાન કરશે તો, અને એની દીકરી દેશે તો ભગવાન પેલા ખોળે, તો હું એને તમે ઉકડી નાખ્યો છે, હું તમે કુવામાં પધરાવી દેશો. અને તારી માં એક દીકરી છે, તો તારી માને કેમ એની માએ કુવામાં ન પધરાવી દીધી? એ કાળિયા કલુટા, તારું જડબું બાઈન રાખ, નકર સીધી ગોળી છે ને મોઢામાં આવશે, એન કરતા મોઢામાં ગોળી ન ખાવી હોય ને તો એન કરતા પેટમાં તન મારવાની છે, એટલે તું છે ને મોઢું તારું બાઈન કેટ તો જડબાયેલા પેટના કાળિયા કલુટા મહણિયા ડામનના ટુકડા ધોને, એના જટિયા ને એના હાથ ને એના પગ ને પાછા મણમણના તો બૂટ પહેરાશે 800 રૂપિયાના, આને હું ગોળી મારી દઉં ને એટલે તમને કહું છું આના બૂટ કાઢી લેજો, આ પછી કોઈ ગરીબને દઈ દેવાય, બૂટ તો હાલવેલા ને હાલવેલા રાખે, કાઢતી નો ને જ મહણિયો. ભૂતડી તો બધું ઠીક, તો પેલા ગોળી કોને મારીશ? એ તો કે મારા છોકરાને મારીશ કે મને મારીશ? ગઢી ડોશી, પેલા તો તને જ મારવાની હોય ને તારા છોકરાને, પછી પેલા તને ઉડાડ દેવાની. હમણાં જો ને ગોળી હું મારું ને, પેલા તને માર નાખવાની છે, પછી તારા છોકરાને મારી નાખવાનો, પછી તમારી બેયની લાશને ફોરવીલમાં ભરીને ક્યાંક નદી નાળા હોય ને કોઈને જડે નહીં, અને અંદર આમ એવી જગ્યાએ નાખી દેવી છે ને લાશ, કે મગરવું ને બધા જનાવરા ખાઈ જાય ને, એટલે લાશે હાથમાં ન આવે, એટલે અમારી માથે કેસ બેસ તો કાંઈ થાય નહીં. અને આ ભાભો ડોશી કંઈ મોઢું ખોલવાના નથી, કારણ કે અમે એને પૈસા દઈ દઈશું લાડ બધા કોથળો ભરીને. ભૂતડી હા શું કહું છું, તું ભોગવીશ, તો અમને મા દીકરાને એટલા બધા હેરાન કર્યા, તને પછી પાપના પોટલા તારા ભરાશે ને પછી તું ભોગવીશ, તો અમારો જીવ લેમાં, અમારે જીવવું છે મા દીકરાને, અમારી ભૂલ તો અમને સમજાય જ ગઈ છે,
હવે તું માફ કરી દે ભૂતડી. તું હું છે ને લંગુની માફી માગી લેશ, એની માની માફી માગી લેશ, એના બાપની, તું જેની કે એની હું માફી માગી લે, પણ અમને જીવતા રહેવા દે પુત્રી, અમને જીવતા રહેવા દે મા દીકરાની, કા મને માનને મારા છોકરાને રહેવા દે જીવતો. હું ભલે ભોગવું, બાકી મારે મારું જે થવું હોય થાય, મારી ચિંતા તું કરમાં ડોસી, અને તને એકને નહીં મારવાની, કાળિયા કલુટાને જીવવાની જ દેવાનું. અને એમથી મને છે ને મર્ડર કરવાનો બહુ શોખ હતો, મને એમ થયું કોનું ખૂન કરી નાખું, કોનું ખૂન કરી નાખું, મને એવું થતું હતું. પણ આમ કોકને વગર વાકે તો કોઈને મરાય નહીં, એટલે પછી આને મેં કીધું તમે બંદૂક ક્યાંકથી લઈ આવો, એ ગમે ત્યાંથી ક્યાંકથી લઈ આવે ને ભાઈબંધ પાસેથી, અને હવે તમને બે મા દીકરાને મારવાના છે, મારું સપનું પૂરું થઈ જાય, કારણ કે મારું મર્ડર કરવાનું બહુ સપનું હતું, અને અહીંયા પૂરું થઈ જાય તમને બેયને મારી નાખું ને. એટલે ભૂતડી તે અમને એટલા બધા હેરાન કર્યા, અને તે મારવાનું તો કીધું જ નહોતું કે હું તમને ઠાર મારી નાખવાની શું એમ, એવું તો તે કીધું જ નહોતું, તે અમને જેલના હરિયા ગણવાનું કે ગણા ગણાવવાનું છે એવું કીધું હતું. તો માર નાખવાનો પ્લાન ક્યાંથી આવ્યો? તને ગોગડી બેને કીધું હશે ને, ગોગડી બેને તને કેટલા પૈસા આપ્યા છે આ બધું અમને એટલા બધા હેરાન કરવાના? અને લંગુય મળેલી દેશે ને, કાળિયા કલુટા લંગુને જ બિચારીને ખબર નથી કે મેં ગોગડી બેને આવો પ્લાન બનાવ્યો છે, અને એટલે મેં તારે લગ્ન કર્યા છે, બદલો લેવા તારે લગ્ન કર્યા છે, એ લંગુને જ બિચારીને ખબર નથી કાંઈ. ભૂતડી લે હટવે આ બેયનો મામલો પતાવી દે, આ બેન છે ને ભડાકે દઈ દે મહિને, બેયને મરી જાય ને પછી હાલ, પછી આની લાશ ઠેકાણે પાડવી જોશે, પછી આપણે હટ નવરા તો થઈ જાય. લે લે હટ મહિને ખાલ હવે, અને તમે બે માંથી એક સટકવાની કોશિશ ન કરતા, જરી કે હિલ્લા ને તો સીધી હું ગોળી મારી દઈશ, એટલે છે ને સટકવાની કોશિશ ન કરતા, હવે તમારે મરવાનું જ છે. જે કઈ પાપ કર્યા ને એ મનમાં વિચારી લેવાનું, ભગવાન ને એમ કહો કે હવે મને સ્વર્ગમાં જગ્યા આપજો, કારણ કે અમે કમારા દેવા કર્યા છે, અમારા કર્મ દેવા કાળા છે, એટલે અમને નર્કમાં અમે આવશું તો તમે સ્વર્ગમાં દેજો અમને જગ્યા, એવી પ્રાર્થના કરો મા દીકરો. હવે સારું તારે હવે મારી જ નાખ તો મારી નાખ, બીજું હું હવે માન નાખ, હવે અમે દાંત કાઢતા કાઢતા મરી જાય, બીક તો બહુ લાગે છે, મરવું તો નથી પણ તું કઈ મૂકવાની નથી, તું મારી જ નાખીશ, એટલે માન ને બીજું હું આખું બહેન કરી દઉં, માર દે ગોળી હાલ. હવે જો તારી માને તો મારી નાખી છે, પણ કાળિયા કલુટા હવે તારો વારો છે, હવે તને ભડાકે દેવાનો છે, તારી માટે એક ગોળી એ પૂરી થઈ ગઈ, તને એક બે તો મારવી જ પડશે. પૂતડી તે અમથી મારી જિંદગી હાવ બરબાદ કરી દીધી, તું મારી જિંદગીમાં આવીને પછી અમારું હાવ પૂરું કરી નાખ્યું, માર નાખ બીજું હું હવે, આમથી મારે કઈ જીવવા જેવું કે રહેવા દીધું નથી, મારી નહીં. ખાસ કેદુનું જે કામ કરવાનું હતું ને એ થઈ ગયું, હવે હાલો હવે આપણે આ લાશું ઠેકાણે પાડી દઈએ, પોતા મારવા જોશે, લોહીના બોઈના બધા ડાક પાડ્યા છે, અને પછી આપણે નિરાતે બેહવી. એમ નહી ભૂતડી, આવડો લંગો તો હજી તડપે છે, એ તો હજી જીવે છે તાર દોહો. એની માં ગઢી ડોસી હતી ને, એટલે એને એક ગોળી વાગી ને એટલી તરત મરી ગઈ, ને જે આ નાનો છે લંગો, અને એને ઘણી ઈચ્છા એવી હોય ને જીવવાની, કે મારા જીવીશ તો આ કરીશ ને ઓલું કરીશ ને, એટલે એને જીવ જતા વાલ લાગે, હમણાં મરી જાહે રેઠો, તમે શું બળેતરા કરો છો. તમે જોવો તો એટલે હું તમને શું કહું છું, આવડ્યા ડોસી તો હજી દાંત જ કાઢે છે, આપણે અહીં આવ્યા ત્યારની દાંત કાઢે, એ કેટલી રાજી થઈ હશે બોલો. આ બેન મન નહીં ખાઈ, એમાં એ કંટાળી ગઈ છે ને આ મા દીકરાથી. ડોસી તો ભલે ને દાંત કાઢતી, તેલ લેવા ગઈ ડોસી, પણ ભાભો ગાયબ થઈ ગયો, વયો ગયો, એને એમ કે મને ક્યાંક મહિને નાખશે, એટલે એવો હાલ હાલ હું લાશું ઠેકાણે પાડવી જશ, લે હું ગાડી લેતો આવું તો પોતા બોતા મારી દે હાલ. આ ગોગડી ભાભી હજી હૂતી છે ને, મમ્મી કેટલી રાયડું નાખે છે, ગોગડી કેમ આજ જાગી ન હોય, આજ કોઈના નાસ્તા નથી બનાવ્યા, કોઈના ટિફિન નથી બનાવ્યા, અને ડોશી માને રાતે એમ કહેતી હતી નાસ્તો દેવા જવાનો છે, ગોગડી ભાભી કેમ જાગી ને, આય ગોગડી ભાભી ઊભી થા તો હું જ છું, તને મજા નથી કે કેમ આજ જાગી નહીં તું? એ માં બાપા મને કેવું ભયંકર સપનું આવ્યું, કેવું બીક લાગે એવું સપનું આવ્યું, સારું છું લંગુ બેન આવ્યા, નકર હું બીકમાં બીકમાં હું મરી જાત. ભૂતના પેટની ભૂતડીનો કઈ ભરોસો ન કરાય, લંગુ બેન જગાડવા આવ્યા છે, હું કઈ એને ફોન નહીં કરી શકું, અને કેવું મને સપનું, ભૂતડીએ બે મા દીકરાને ભડાકે દઈ દીધા, માન ને ખાન કેવું બાપા સપનું, તો હાસું જ લાગે, કેવું બેકારના પેટનું ભંગારના પેટનું સપનું આવ્યું મને, અને હવારમાં પાછું સપનું આવ્યું, નાજમન મજા નથી, તાવ જેવું થઈ ગયા, જગાડું જ નહીં, લંગુ બેન બિચારા જગાડવા આવ્યા મને, લંગુ બેન તમે જગાડવા આવ્યા પણ મારે છે ને આજ વહેલું જગાડવું જ નહીં, ગોગડીઓ મમ્મી પાસે હોઈ ગયો તો તમારા ભાઈ આજ બહાર ગામ ગયા છે, અને એકલી હૂતી હતી હું, અને મને રાતનો તાવ આવી ગયો, લંગુ બેન મને મજા જ નથી, નકર હું કોઈ દી અત્યાર સુધી હોઈ ન રહું, પણ મને મજા જ નથી, મજા ન હોય તો હાલ આપણે નણંદ ભોજાઈ બે દવા લઈ આવી,
અને તનહારું થઈ જાય તાવ ને વાલ. હવે છીબરી માસી જો કે ભાખરી ને એવું બનાવે છે, અને ઓલા પપ્પા ને જીનીઓ ભાઈ છે ને એ ઘરે જમવા બપોરે આવશે. ટિફિન તો કઈ બનાવ્યા નથી. છીબરી માસી કેવું ભાખરી બની નાખું, ગોગડી ભલે ફૂટી કે મજા બજા નહીં હોય ને એટલે ફૂટી એ છે. એ હમણાં જાશું ઘડીક તો રહો પછી જાશું. હા તે સારું, તું રહોડામાં આવજે હું જાવશું. હા તમે જાવ, હાલો હું જડબો વીસળીને આવું. લાવ્યો સુરેલ ને ફોન કરું, ભૂતડી ને ત્યાં હું બધું હાલે છે, મને કેવું સપનું, મને એમ થાય બધું હકીકત જ બની ગયું, મને એવું જ લાગે છે. તો મારા વાલા સબસ્ક્રાઈબર કેવું લાગ્યું મારું સપનું તમને? અને હવે હું ભૂતડી ને ફોન કરી લઉં. હાલો ભૂતડી, શું કરસ તું? ઠીક બેઠી છો? લંગુ બેન ને હા હું ને એનો ઘરવાળો ની શું કરે? પોતા કરે ડોસી, ઘરવાળાને ક્યાં મોકલો તે? ઠીક વસ્તુ લેવા મોકલો ગામમાં, પાછો કે કાળિયો કલુટો ભાગી ન જાય. અને તારું બાપ મને કેવો સપનો આવ્યો? મેં કીધું આ ભૂતડી, મેં કીધું મને બધું હકીકત જ લાગ્યું. એલી મેં જાગીને સીધો તને તારો બાપ ફોન કર્યો, કેવો બેકારના પેટનું સપનું આવ્યું, હાવ ભંગાર. તઈ હું તે છે ને મારી નૈખા બે મા દીકરાને ભડાકે દઈ દીધા એવું સપનું આવ્યું. એલી મને હક નથી થતું, અને જાગીને ત્યાંની પરસેવે રેબ જેબ આમ જો મને કંઈક થાય છે હજી. ઠીક હા એ તો તું નોત માન્ય, પણ આ સપના આવા આવે શું કરું? બીક લાગી ગઈ મને, તાર ડોહો તાવ આવી ગયો મને. બોલ હું આજ જાગી નથી. ચીબરી માસી બિચારા ભાખરી કરે છે, અત્યારે ઉઠી હું. લંગુબેન બોલાવા આવ્યા તા જગાડવા? હા મારો ગોગડો આજ તો ઘરે નથી, એ બહાર ગામ ગયા છે. એકલી હતી આજ તો ઘરે, રૂમમાં હોતી હતી, એટલે ઘરે તો બધા હતા પણ હું એકલી હોતી હતી. હા ગોગડીયો મારે હા હું ભેગો હોતો હતો. હા હા તે સારું આવ્યું પછી તને ફોન કરી, પાછા લંગુબેન આવશે સાંભળી જશે એ સારું આવ્યું.